तो बेटा आपनो कंटिन्यू छे चैप्टर नंबर 13 11 साइंस गुजराती मीडियम ओके। तो कॉर्नेलियस वान नीले प्रकाश संश्लेषण क्षेत्र सो फाड़ो आप्यो। तो एने सूक्ष्म जीवो मां बैक्टीरिया मां प्रकाश संश्लेषण नी समझूती सौ प्रथम कोणे आपी? तो जवाब मां आवे बेटा कॉर्नेलियस वान नील। सूक्ष्म जीवो बराबर छे एने सेना पर प्रयोग कर्या हता? बैक्टीरिया पर प्रयोग कर्या हता बराबर छे। कया बैक्टीरिया जांबली तेमज लीला रंगना बैक्टीरिया पर प्रयोग कर्या हता? अने एने जणाव्यु के प्रकाश संश्लेषण ए कोना पर आधारित प्रक्रिया छे? प्रकाश पर आधारित प्रक्रिया छे, जेमां ऑक्सीडेशन एक पदार्थ नु ऑक्सीडेशन थाय छे। જ્યારે CO2 નું શું થઈ જાય છે? રિડક્શન થાય છે, યાદ રાખવાનું CO2 નું હંમેશા રિડક્શન થાય। ઓક્સિડેશન કોનું થાય? CO2 ની બાજુમાં જે પદાર્થ હોય તે। જો CO2 ની બાજુમાં H2O હોય તો એનું ઓક્સિડેશન થશે અને ઓક્સિજન મુક્ત થશે। H2O ની જગ્યાએ આ જાંબલી અને લીલા રંગના બેક્ટેરિયા એ શું યુઝ કરે છે, શું વાપરે છે? H2A બરાબર છે, પાણીનો અણુ વાપરતા નથી, પરંતુ એના સિવાય બીજો એક પદાર્થ છે H2A। H2A ને આપણે H2S તરીકે લઈ શકાય। H2S વાપરે છે, હવે H2S વાપરે એટલે H2S નું ઓક્સિડેશન થશે। જે H2 મુક્ત થયો એ ઉમેરે ક્યાં જશે? જે H2 મુક્ત થયો એ CO2 માં ઉમેરાઈ જશે અને શું બનાવી દીધું બેટા? CH2O। ક્લિયર? ઓકે, અહીંયા ઓક્સિજન બનતો નથી, કેમ? એટલે H2O નથી એટલે ઓક્સિજન બનતો નથી। खबर पड़ी गई? क्लियर? અને અહીંયા જે A અહીંયા લાગેલો હોય છે એ 2A સ્વરૂપે મુક્ત થાય છે, એની જગ્યાએ આપણે સલ્ફર લખીએ। શું લખે? સલ્ફર। તો અહીંયા બે સલ્ફર ના અણુ મુક્ત થશે, બરાબર છે? ક્લિયર? અને પાણીનો અણુ પણ છૂટો પડે છે। પ્રશ્ન થાય મેડમ ઓક્સિજન મુક્ત થતું નથી, કારણ શું? અહીં પ્રક્રિયક તરીકે પાણીનો અણુ નથી, એની જગ્યાએ H2S છે, H2A છે। જો પાણીનો અણુ હોત તો જ ઓક્સિજન મુક્ત થાય, બરાબર છે? ક્લિયર? યાદ રાખવાનું, અને એનોક્સિજેનિક ફોટોસિન્થેસિસ કહેવાય, ઓક્સિજનનું નિર્માણ થયા વગર પ્રકાશ સંશ્લેષણ થયું, યાદ રાખવાનું, બરાબર છે? સમીકરણ ઇમ્પોર્ટન્ટ પરીક્ષા પૂછી બેટા કે ભાઈ કોર્નેલિયસ વાન નીલનું સમીકરણ સમજાવો, તો તમારે આ સમીકરણ સમજાવવાનું। ક્લિયર? ઓકે, તો ભાઈ સૂક્ષ્મ જીવો પાણીના अणु नो उपयोग कर्या वगर पोतानो खोराक बनावे छे, बराबर छे? क्लियर? याद राखवानो, लीली वनस्पतिओ H2O नो हाइड्रोजन दाता तरीके उपयोग करे छे। लीली वनस्पति नी वात छे, सूक्ष्म जीवो नी नहीं। हाइड्रोजन अहींया H2O नो शुं थाय छे बेटा? ऑक्सीडेशन पामे छे अने शुं मुक्त थाय छे? O2 मुक्त थाय छे, अने जे H2 छे ए सेमा उमेरी जाय छे CO2 मां। क्लियर? કેટલાક સજીવ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન O2 મુક્ત કરતા નથી, કેમ? અરે H2O ની જગ્યાએ શું વાપરે છે? H2S। કોણ છે આવા? જાંબલી તેમજ લીલા સલ્ફર બેક્ટેરિયા। એમાં હાઇડ્રોજન દાતા તરીકે કોણ હોય છે? તો જવાબમાં આવે બેટા H2S। જો H2S ના લખ્યું હોય તો બીજું શું લખેલું હશે? H2A। ત્યારે જે તે સજીવ આધારિત ઓક્સિડેશન નિપજ O2 ના સ્થાને જો H2O વપરાત તો O2 મુક્ત થાત, પરંતુ H2A વપરાયું તો 2A ઉત્પન્ન થશે, અને H2S વપરાયો હોત તો સલ્ફર ઉત્પન્ન થાત, બરાબર છે? એટલે કે અહીંયા O2 ના સ્થાને સલ્ફર અથવા તો સલ્ફેટ ઉત્પન્ન થાય છે। તેના પરથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો નિર્ણય લીધો કે લીલી વનસ્પતિઓમાં જે ઓક્સિજન મુક્ત થાય છે એ CO2 માંથી મુક્ત નથી થતું, એ H2O માંથી મુક્ત થાય છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં પૂછી શકાય કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન મુક્ત થતો ઓક્સિજન એ H2O માંથી મુક્ત થાય છે, એ સાબિત કરતો પ્રયોગ કોણે આપ્યો તેના વિશે ચર્ચા કરો। તો જવાબમાં કોના વિશે લખવાનું બેટા? કોર્નેલિયસ વાન નીલ વિશે લખવાનું આપણે, બરાબર બેટા? ઓકે, અહીં ઓક્સિજન CO2 માંથી મુક્ત થતો નથી। આ ચેકિંગ કરવા માટે કઈ પદ્ધતિ યુઝ કરી? MCQ ક્વેશ્ચન। રેડિયો સમસ્થાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને સાબિત કર્યું કે ઓક્સિજન CO2 માંથી મુક્ત થતો નથી। તેથી પ્રકાશ સંશ્લેષણનું સાચું સમીકરણ નીચે આપેલું છે।
समीकरण में तुम्हें जानू छे 6CO2 प्लस 12H2O प्रकाश संश्लेषण हरित द्रव्य नीचे लख पड़े हरित द्रव्य शु बन्यू C6H12O6 प्लस 6H2O प्लस 6O2 याद रखवानो बराबर छे पहला नु जे समीकरण हतु प्रकाश संश्लेषण नु एमा 12 नी जग्या केटला H2O वापर्या हता ए लोको 6 बराबर पहला आनी पहला जे समीकरण आयु तु एमा केटला H2O वापर्या हता 6H2O ओके 6CO2 प्लस 6H2O गिव्स ग्लूकोज प्लस 6O2 तो अ बार केम वापर्या छे एनु कारण शु वनस्पति ने खाली प्रकाश संश्लेषण माटे ज पानी ना जरूर पड़े वनस्पति ने बधी ज क्रियाओं करवा माटे खोराक ना वहन माटे बराबर छे पछी उत्सवेदन माटे वनस्पति ने पण देहधार्मिक क्रियाओं होय रोजिंदी क्रियाओं होय ए माटे पण पानी नी जरूर पड़े छे जो अहीं 6 अणु पानी ना लखेला होय तो ए बधा ज अणुओ ग्लूकोज ना निर्माण में वपराई जाय तो वनस्पति माटे पानी बचे नहीं वनस्पति ने तो बीजी बधी क्रियाओं माटे पानी नी जरूर पड़े छे ज एटला माटे अहीं केटला अणु लीधेला छे 12 अणु लीधेला छे खबर पड़ी के 6 अणु ग्लूकोज ना निर्माण में वपराशे बाकी ना 6 अणु एज इट इज रहेशे वनस्पति में जे अन्य कार्यों में उपयोगी रहेशे जेम के श्वसन ना काम में पण मदद करे पछी खोराक ना वहन में मदद करे बराबर छे उत्सवेदन में पानी नो व्यय थाय एमां मदद करे क्लियर आ बधुं ध्यान में राखवानुं बेटा थोड़ा विचारता शीखवानी दीकरा ओके मांड मांड विचारता कर्या था अने आ बंद थई गयुं ओके अहीं ग्लूकोज नु सूत्र C6H12O6 छे रेडियो संस्थानिक पद्धति नो उपयोग करीने साबित करवामां आव्युं शुं साबित करवामां आव्युं के ऑक्सीजन क्यांथी मुक्त थाय छे पाणीमांथी मोस्ट इम्पोर्टंट अने आ एक कोई एक स्टेपनी प्रक्रिया नथी अहीं आप आखुं प्रकाश संश्लेषण में तमने एक स्टेपमां बताई दीधुं પણ આ એક સ્ટેપમાં થતી પ્રક્રિયા નથી તે ઘણી બધી પ્રક્રિયાઓનું સામૂહિક વર્ણન છે જેને પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ ઉપરના સમીકરણમાં પાણીના 12 અણુઓ પ્રક્રિયક તરીકે ઉપયોગમાં શા માટે લેવાયેલા છે જે મેં તમને હમણાં જ સમજાવી કે 6 અણુઓ પ્રકાશ સંશ્લેષણમાં કામમાં લાગશે અને બાકીના જે અણુઓ છે એ વનસ્પતિની અન્ય દેહધાર્મિક ક્રિયાઓમાં કામ લાગશે બરાબર છે ઓકે હવે આપણો ટોપિક ચાલુ થાય છે પ્રકાશ સંશ્લેષણ કઈ જગ્યાએ થાય છે તે હવે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે તો આપણને ખબર છે કે વનસ્પતિના લીલા ભાગો એટલે કે લીલા પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે પર્ણો લીલા કેમ છે કારણ કે તેની અંદર હરિત કણો છે બરાબર છે ક્લિયર ને હરિત કણોમાં એક રંજક દ્રવ્ય છે જેનું નામ હરિત દ્રવ્ય શું નામ છે હરિત દ્રવ્ય હરિત સાઇડ પર લખી દો હરિત કણોમાં શું આવેલું છે હરિત દ્રવ્ય બીજું નામ એનું ક્લોરોફિલ બીજું નામ ક્લોરોફિલ લ્યા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા લીલા પણોમાં થાય છે પરંતુ તે વનસ્પતિઓના અન્ય લીલા ભાગમાં પણ થાય છે શું તમે તે ભાગના નામ જણાવી શકશો યસ જણાવી શકીશું તો જો એક તો લીલા પણોમાં થાય હવે જ્યારે બીજનું અંકુરણ થાય ને બેટા મેં એક મારે છોડ ઉછેરવો છે તો મેં બીજ રોપ્યું એમાંથી નાનો છોડ થશે છોડ જ્યારે નાનો હશે ને ત્યારે એનામાં પણો બહુ ઓછા હશે ત્યારે એનું પ્રકાંડ કેવું બને છે લીલું આટલું નાનો છોડ તમે જોયો હશે બરાબર આ વખત માર્ક કરજો જે છોડ એકદમ નાનો હોય ને એમાં પણોની સંખ્યા ઓછી હોય બરાબર અને એટલે પણોની સંખ્યા ઓછી હોય એટલે છોડ માટે ખોરાક પૂરતો બનતો નથી તો એ વખતે એનું પ્રકાંડ તરુણ પ્રકાંડ કહેવાય અહીંયા કેટલાક અન્ય ભાગો છે ને ત્યાં લખી દો નામ તરુણ પ્રકાંડ કુમળું પ્રકાંડ લખો અહીંયા તરુણ પ્રકાંડ કુમળું પ્રકાંડ નાના છોડનું જે પ્રકાંડ છે ને એ કુમળું હોય છે લીલા રંગનું હોય છે એ પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે ક્યાં સુધી એને મદદ કરશે જ્યાં સુધી છોડ ઉપર પૂરતા પણો આવશે નહીં ત્યાં સુધી તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા લીલા પણો ઉપરાંત કુમળા
तरुण प्रकांड मां पण थाय छे. क्लियर? ओके साहब. नेक्स्ट पॉइंट, पणो नी अंदर कई पेशी आवेली छे? मध्य पर्ण पेशी, जेनी अंदर हरित कणो आवेला छे. याद रखवानुं, पणो नी अंदर मध्य पर्ण पेशी आवेली होय, लीला रंगना जे कोषो छे ते कोषो नो समूह पेशी मध्य पर्ण पेशी. हरित कणो आवेला होय छे. आनी टेम शुं कहेवायो? हवे आ हरित कणो मध्य पर्ण कोषो नी कोष दीवाल नी नजीक श्रेणीबद्ध गोठवायेला होय छे. क्यां गोठवायेला है? कोष दीवाल नी नजीक. केम आवुं? जेथी तेने पूरता प्रमाण मां प्रकाश मळी शके, एटला माटे. बराबर छे? केवी आ मध्य पर्ण नो कोष छे अने एनी आ कोष दीवाल छे. हरित कणो अहीं हशे कोष दीवाल नी नजीक. केम? के सीधो जे प्रकाश आवे ने सीधो पहेला हरित कण ने ज मळे, एटला माटे. बराबर? अहींथी प्रकाश आव्यो, आ प्रकाश सीधो हरित कण ने प्राप्त थाय, एटला माटे क्यां गोठवायेला छे? मध्य पर्ण कोषो नी कोष दीवाल नी नजीक गोठवायेला छे. समज पड़ी गई? ओके सर. हरित कणो क्यारे कोष दीवाल नी सपाटी ने समांतर अने क्यारे लंब गोठवाशे? आ एकदम इम्पोर्टंट नेट नो एमसीक्यू. आवुं कहीने ए लोको छूटा थई गया छे. बहु विचारवा जेवुं एमसीक्यू छे, ध्यान राखजो बेटा. કે હરિત કણો, આ જો આ કોષ દિવાલ છે, આ બહાર છે કોષ દિવાલ છે, આ એનું કોષરસ પટલ છે. તો હરિત કણો ક્યારે કોષ દિવાલની સપાટીને સમાંતર ગોઠવાશે? જો આ સમાંતર ગોઠવાયેલા છે, આ સમાંતર ગોઠવાયેલા છે. ક્યારે ગોઠવાશે સમાંતર? કે જ્યારે સૂર્યપ્રકાશ કેવો હશે? કુમળો હશે, સવારનો સૂર્યપ્રકાશ હશે. એટલે કેવો મેડમ? 11 વાગ્યા સુધીનો સૂર્યપ્રકાશ અને સાંજે 3 થી 6 વાગ્યા સુધીનો સૂર્યપ્રકાશ. બરાબર છે? ત્યારે સૂર્યપ્રકાશના કિરણો સીધા હરિત કણ પર પડે તો કોઈ વાંધો નહીં. બરાબર છે? પ્રકાશ શક્તિનું શોષણ થઈ જાય. બરાબર છે? ક્લિયર? કે જ્યારે સૂર્યપ્રકાશ ઇષ્ટતમ માત્રામાં હોય, એકદમ અતિ તીવ્ર ના હોય, કુમળો સૂર્યપ્રકાશ હશે. જોજો, કુમળો સૂર્યપ્રકાશ હોય, અહીંયા લખી દો, કુમળો સૂર્યપ્રકાશ હોય ત્યારે હરિત કણો કોષ દિવાલની સપાટીને સમાંતર ગોઠવાયેલા. અને બપોરનો 12 થી 2 નો સૂર્યપ્રકાશ, બપોરનો 12 થી 2 વાગ્યા સુધીનો સૂર્યપ્રકાશ એકદમ તીવ્ર હોય, ગરમીથી દાઝી જવાય તેવું, તો એ વખતે જો સૂર્યના કિરણો સીધા હરિત કણ પર પડશે ને, તો હરિત કણની અંદર શું આવેલું છે? હરિત દ્રવ્ય, પ્રોટીન છે. એ પ્રોટીન તૂટી જશે. ખબર પડી? કે તીવ્ર સૂર્યપ્રકાશમાં હરિત દ્રવ્યનું વિઘટન થાય છે, હરિત કણ તૂટી જાય છે. તો એ વખતે તીવ્ર સૂર્યપ્રકાશમાં, બપોરના 12 થી 2 સુધીના સૂર્યપ્રકાશમાં આ જે હરિત કણો હશે એ કેવી રીતે ગોઠવાયેલા હશે? તો લંબ ગોઠવાયેલા હશે. નીટ એમસીક્યુ. હા, લંબ એટલે કેવા? આમ ઊભા. બરાબર છે? આ કોષ દિવાલ ને જો આ કોષ દિવાલ છે અને એને આમ લંબ ગોઠવાયા, ઊભા ગોઠવાયા. આ કોષ દિવાલ છે અને લંબ ગોઠવાયા. બરાબર? થોડાક જ ભાગને સૂર્યપ્રકાશ મળશે, આખા હરિત કણને સૂર્યપ્રકાશ મળશે નહીં, અને પેલા પ્રોટીનનું વિઘટન થતા અટકી જશે. તો અહીંયા તમારે પેન્સિલથી લખી દેવાનું છે ક્યારે લંબ ગોઠવાશે. તો અહીંયા લખી દેવાનું, તીવ્ર સૂર્યપ્રકાશ હોય ત્યારે. નીટ માટે અતિ મહત્વનો 2 MCQ મેં ડિસ્કસ કર્યા. બરાબર છે? ક્લિયર? ઓકે. હવે હરિત કણની રચના આકૃતિ સહ સમજાવો. આ શું છે? હરિત કણ છે. આ એનું બાહ્ય પટલ, અંત પટલ, બેવડા પટલ વાળી રચના છે. બરાબર છે? અને તમને આ દેખાય છે? હા, દેખાય છે ને મેડમ. બરાબર? સમજાવો કે હરિત કણની અંદર તમને 2 ભાગો જોવા મળશે. પટલમય ભાગ
આવો જો આવો ભાગ છે આવા એક એકમને થાઇલેકોઇડ કહેવાય શું કહેવાય બેટા થાઇલેકોઇડ સિંગલ એકમ જ્યારે ઘણા બધા થાઇલેકોઇડ ની થપ્પી બને છે આ રીતે જ્યારે ઘણા બધા થાઇલેકોઇડ ની થપ્પી બને છે ત્યારે એને શું કહેવાય બેટા ગ્રેના કહેવાય શું કહેવાય ગ્રેના બરાબર છે ક્લિયર એક વચનમાં એક થપ્પીને ગ્રેનમ કહેવાય એક થપ્પીને ગ્રેનમ ને બધી બહુ થપ્પીઓને સંયુક્ત રીતે ગ્રાયના કહે છે થાઇલેકોઇડ કોને કહેવાય મેં કીધું બંધ પટલમય રચના એને થાઇલેકોઇડ કહેવાય બરાબર અને હરિત દ્રવ્ય ક્યાં રહેલું હોય ઇમ્પોર્ટન્ટ હરિત દ્રવ્ય ક્યાં રહેલું હોય તો હરિત દ્રવ્ય થાઇલેકોઇડમાં રહેલું હોય અંદર છે જો આ બધા થાઇલેકોઇડની થપ્પી છે જે હરિત દ્રવ્ય ધરાવે છે આ બહારનો ભાગ આ બહારના ભાગને શું કહેવામાં આવે છે સ્ટ્રોમા હરિત કણના આધારકને સ્ટ્રોમા કહે છે ખરપડી આ એક થપ્પીને શું કહેવાય ગ્રેનમ કહેવાય ગ્રેનમ અને બધી બહુ થપ્પીને કહેવાય ગ્રેના ગ્રેના બહુ વચન છે અને ગ્રેનમ એક વચન છે બરાબર છે સારું બીજું આંતરગ્રેનમ પટલ બે ગ્રેનમ ને જોડતું પટલ પહેલું ગ્રેનમ બીજું ગ્રેનમ ત્રીજું ચોથું બધા એકબીજા સાથે જોડાયેલા છે શું કે સેનાથી આંતરગ્રેનમ પટલ છે બીજું નામ એનું બેટા સ્ટ્રોમલ લેમાલી સ્ટ્રોમા એટલે કે આધારકમાં લેમાલી પટલમય રચના જે દરેક ગ્રેનમ ને સાંકળે છે એકબીજા સાથે બીજું શું હોય અંદર રિબોઝોમ હોય શું હોય રિબોઝોમ જેની અંદર રિબોઝોમ હોય ને એ પ્રોટીન સંશ્લેષણ કરી શકે પોતાનું પ્રોટીન જાતે બનાવી શકે તો આની પાસે છે રિબોઝોમ બીજું એની જોડે શું છે સ્ટાર્ચ કણ છે જેને મંડ કણ પણ કહેવાય ખબર છે હરિત કણની અંદર ખોરાક બને છે ગ્લુકોઝ અને ગ્લુકોઝ સ્ટાર્ચમાં સંગ્રહાય છે એટલે અંદર સ્ટાર્ચ કણ હોય મંડ કણ હોય બીજું મેદ બિંદુઓ પણ હોય છે ખોરાકનો સંગ્રહ મેદ બિંદુ સ્વરૂપે પણ થાય છે બરાબર છે બીજું એની પાસે શું છે તો એની પાસે ડીએનએ પણ હોય છે હા લખ્યું નથી પણ હોય છે આપણે આઠમા ચેપ્ટરમાં ભણ્યા હતા અગિયારમાના બરાબર છે એની પાસે પોતાનું આગવું ડીએનએ પણ હોય છે તો આપણે હરિતકણની રચના જોઈ બરાબર છે બે ભાગો પટલમય ભાગ જેને ગ્રેના કહે છે જેની અંદર હરિત દ્રવ્ય આવેલું છે અને આ હરિત દ્રવ્ય પ્રકાશનું શોષણ કરે અને જે પ્રક્રિયા કરે એને પ્રકાશ પ્રક્રિયા કહેવાય કઈ પ્રક્રિયા કહેવાય પ્રકાશ પ્રક્રિયા પ્રકાશ પ્રક્રિયા કહે છે પ્રકાશ પ્રક્રિયા આખું લખાતું નથી પણ પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય છે પરીક્ષામાં પૂછે તો જવાબમાં શું આવે થાઇલેકોઇડ થાઇલેકોઇડ ના હોય તો ગ્રેનમ ને ગ્રેનમ ના લખેલું હોય તો ગ્રેના કારણ કે હરિત કણ હરિત દ્રવ્ય ક્યાં આવેલું છે આ બંધ પટલમય રચનામાં જ આવેલું છે અને તે પ્રકાશ શક્તિનું શોષણ કરે છે અને પ્રકાશ પ્રક્રિયા કરે છે બહાર શું છે સ્ટ્રોમા છે આધાર અને ત્યાં ગ્લુકોઝનું નિર્માણ થાય છે ગ્લુકોઝના નિર્માણ માટે પ્રકાશની જરૂર હોતી નથી તેથી તેને અંધકાર પ્રક્રિયા કહે છે તો સ્ટ્રોમામાં કઈ પ્રક્રિયા થાય અંધકાર પ્રક્રિયા કઈ પ્રક્રિયા થાય બેટા અંધકાર પ્રક્રિયા સમજાવો ચલો આવી જાઓ ધ્યાન રાખજો બેટા હરિતકણ એક પટલમય તંત્ર ધરાવતું અંગિકા છે જે ગ્રાના આંતરગ્રેનમ પટલ અને તરલ આધારક એટલે કે સ્ટ્રોમા ધરાવે છે હરિતકણમાં સુસ્પષ્ટ શ્રમ વિભાજન જોવા મળે છે સાચી વાત હરિતકણમાં અડધું કામ કોણ કરે આ ગ્રેનામાં રહેલું હરિત દ્રવ્ય કરે તો અડધું કામ ક્યાં થશે બહાર બહાર એટલે ક્યાં સ્ટ્રોમામાં બરાબર છે
પટલમય તંત્ર, પટલમય તંત્ર એટલે કોણ? ગ્રેના. એ પ્રકાશ ઉર્જાને ગ્રહણ કરે છે અને શું બનાવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એટીપી તેમજ એનએડીપીએચ નું સંશ્લેષણ માટે જવાબદાર છે. બરાબર, મેં હમણાં કીધું તમને ગ્રેનામાં પ્રકાશ પ્રક્રિયા થાય, અને પ્રકાશ પ્રક્રિયામાં શું શું ઉત્પન્ન થાય? એટીપી ઉત્પન્ન થાય, હા થાય. બીજું શું ઉત્પન્ન થાય? એનએડીપીએચ. અને ત્રીજું ઓક્સિજન, ત્રીજું ઓક્સિજન ઉત્પન્ન થાય. યાદ રાખો, પ્રકાશ પ્રક્રિયાની ત્રણ નિપજ. સારું, પ્રકાશ પ્રક્રિયાની બેટા ત્રણ નિપજો યાદ રાખવાનું, એટીપી, એનએડીપીએચ અને ઓક્સિજન. બરાબર છે, આ ત્રણ ત્રણ પદાર્થ બને છે કઈ જગ્યાએ? એટલે આ જ્યાં હરિતદ્રવ્ય છે ત્યાં. હરિતદ્રવ્ય ક્યાં છે? તો આવું એક હોય તો એને થાઇલેકોઇડ કહેવાય, થપ્પી હોય તો ગ્રેનમ કહેવાય, અને બધી બહુ હોય તો એને ગ્રેના કહેવાય. તો પ્રકાશ પ્રક્રિયા આ ગ્રેનાની અંદર થાય છે. ખબર પડી? ઓકે, આધારકમાં આધારક ક્યાં આવેલું છે? બહારની બાજુ. ત્યાં ઉત્સેચકો હાજર હોય છે, અને એ ઉત્સેચકોની મદદથી CO2 અને પાણીનો અણુ સંયોજાઈને શું બનાવે છે? શર્કરા, ગ્લુકોઝ બને છે. તો શર્કરાનું નિર્માણ ક્યાં થાય છે? બહારની બાજુ. બહાર એટલે શું? સ્ટ્રોમાં, અહીંયા આધારકમાં થાય છે. ખબર પડી? જેનું પછી સ્ટાર્ચમાં રૂપાંતર થાય છે. પ્રથમ પ્રક્રિયા, પ્રથમ પ્રક્રિયા કઈ? જે ગ્રેનામાં થતી હતી તેને પ્રકાશ પ્રક્રિયા કહેવાય, કારણ કે એના માટે પ્રકાશની જરૂર પડે છે. જ્યારે બીજી પ્રક્રિયા, બીજી પ્રક્રિયા કઈ? શર્કરાના નિર્માણની પ્રક્રિયા. તેને પ્રકાશની જરૂર પડતી નથી, પરંતુ એટીપી, એનએડીપીએચ ની જરૂર પડે છે, જે પ્રકાશ પ્રક્રિયામાં ઉત્પન્ન થતા હતા. તો બીજી પ્રક્રિયા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બીજી પ્રક્રિયા એટલે કે ગ્લુકોઝ નિર્માણની પ્રક્રિયા પ્રકાશ પર આધારિત નથી, પરંતુ નીટ એમસીક્યુ, પ્રકાશ પ્રક્રિયાની નિપજો પર આધારિત છે. જ્યાં સુધી એટીપી અને એનએડીપીએચ મળતા રહેશે ત્યાં સુધી ગ્લુકોઝનું નિર્માણ ચાલુ જ રહેશે. પ્રકાશ હોય કે નહીં હોય, ગ્લુકોઝનું નિર્માણ ચાલુ જ રહેશે. ક્યાં સુધી? જ્યાં સુધી તેને એટીપી અને એનએડીપીએચ મળતા રહેશે. આ બે કોણ ઉત્પન્ન કરે છે? એટીપી અને એનએડીપીએચ. તો પ્રકાશ પ્રક્રિયા ઉત્પન્ન કરે છે. બરાબર છે. તો ગ્લુકોઝ નિર્માણનો જે તબક્કો છે એ પ્રકાશની હાજરી પર આધારિત નથી, પરંતુ તેની નિપજો પર આધારિત છે. પ્રકાશની ગેરહાજરીમાં પણ આ તબક્કો થાય, હાજર હોય તો પણ થાય. તેથી આ તબક્કાને અંધકાર પ્રક્રિયા કહે છે. પ્રકાશની કોઈ જરૂર પડતી નથી ગ્લુકોઝ બનાવવા માટે. પ્રકાશની જરૂર શેના માટે પડે? પ્રકાશ પ્રક્રિયા માટે. એટીપી, એનએડીપીએચ અને ઓટુ ઉત્પન્ન કરવા માટે જરૂર પડે છે, પરંતુ ગ્લુકોઝ બનાવવા માટે પડતી નથી. તેથી તેને કઈ પ્રક્રિયા કહેવાય છે? અંધકાર પ્રક્રિયા. બરાબર છે. એનો મતલબ એવું થાય કે આ પ્રક્રિયા પ્રકાશ પર આધાર રાખતી નથી. તો આ ત્રણ માર્ક્સમાં આકૃતિ સાથેનો પૂછી શકે કે હરિત કણ આકૃતિ સહ સમજાવો. તો આકૃતિ દોરવાની અને અહીંયા એની સ્ટોરી કહેવાની કે હરિત કણમાં બે ભાગો છે. પટલમય ભાગ જેને ગ્રાના કહેવાય, જેની અંદર હરિત દ્રવ્ય રહેલું હોય, જે પ્રકાશનું શોષણ કરીને ત્રણ વસ્તુ બનાવે, એટીપી, એનએડીપીએચ અને ઓક્સિજન. બરાબર છે. ગ્રેનાની બહાર શું આવેલું છે? સ્ટ્રોમા, જેને આધારક કહેવાય, અને ત્યાં ગ્લુકોઝનું સંશ્લેષણ કરતા ઉત્સેચકો આવેલા છે અને ગ્લુકોઝનું નિર્માણ થાય છે. ગ્લુકોઝનું નિર્માણ માટે, કાર્બોદિતના નિર્માણ માટે પ્રકાશની હાજરીની જરૂર પડતી નથી, પરંતુ પ્રકાશ પ્રક્રિયાની નિપજોની જરૂર પડે છે. તેથી તેને અંધકાર પ્રક્રિયા પણ કહે છે.